તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે કે નવનીત નું બે હજાર ચોવીસ નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ મહત્વનું છે હા તો તે હવે તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો અહીંયા આપેલા નંબર પરથી તમે સંપર્ક કરીને તમે આ અસાઇનમેન્ટ ઘરે બેઠા પણ મેળવી શકો છો અથવા જો જાતે ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી પણ તમે

એ તમામ ટોપિકામાં આવી જાય છે પ્રત્યેકનો એક ગુણ અને એક એક માર્કમાં પૂછાય છે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પ્રશ્ન એક કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો આજે આપણો તેરમો જે સવાલ જે પ્રશ્ન છે એની શરૂઆત થાય છે જોડણીથી બે શબ્દો પ્રત્યેકનો અડધો ગુણ અને પ્રશ્ન તેત્રીસ એવી રીતે એક માર્ક એટલે કે બે શબ્દ પૂછાશે એક શબ્દનો માર્ક અડધો બીજા શબ્દનો માર્ક પણ અડધો એવી રીતે એક માર્કમાં આ જોડણીનો પ્રશ્ન પૂછાય છે તો શરૂઆત કરીએ અહીંયા આપણને થોડી ઘણી જોડણી આપેલી છે જે આમ અસ્તવ્યસ્ત છે એમ કહી શકાય તો આપણે એને સુધારીને વ્યવસ્થિત લખવાની છે જે આપણને જે શબ્દ આપ્યો છે એની સાથે એના ત્રણ આપણને કાઉન્સ પણ આપેલા છે એ ત્રણ કાઉન્સમાં વ્યવસ્થિત જોવાનું કે રસોઈ દીર્ઘઈ અનુસ્વાર બરાબર એનું ઉચ્ચારણ વ્યવસ્થિત જોવાનું અને એના આધારે આપણે જોડણી સાચી સુધારીને લખવાની છે તો શરૂઆત કરીએ નંબર એક હવે દ્રષ્ટિ બરાબર અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે દ્રષ્ટિમાં ઓપ્શનમાં અને જવાબમાં પણ હવે અહીંયા આપ્યું છે નંબર એક એમાં કીધું છે કે દસિટ અથવા તો દ્રષ્ટિ હવે આપણે જયારે ઉચ્ચારણ કરીએ છીએ દ્રષ્ટિનું તો પેલા તો દ્ર આવે બરાબર

ત્યારબાદ નંબર બે પ્રતિબિંબ પ્રતિબિંબના આપણને અહીંયા ત્રણ કાંઉસ આપેલા છે એમાંથી યોગ્ય જવાબ આપણને આપ્યો છે અહીંયા જે વચ્ચેનો હવે અહીંયા આપણને પ્રતિબિંબ પ્રતિબિંબમાં કીધું છે કે અહીંયા સવાલમાં આપણને તમા દીર્ઘઈ એ છે બમાં આપણને રસ્વૈ એ છે તો આપણે યોગ્ય જવાબ આવશે પ્રતિબિંબમાં તમા રસ્વઈ અને બમાં પણ રસ્વઈ અને બ આપણને અનુસ્વાર સાથે આપેલો છે

તો અહીંયા સાચો જવાબ શું આવશે શીખામણ ને શ કેવો આવશે જણાય જો આવું ક્યાંય આવતું હોય તો આપણે જવાબ સાચો છે માની ને લખવાનું નંબર પાંચ જિંદગી જિંદગીમાં પણ આપણે ઘણી વખત ભૂલ કરીએ ઘણા આવી રીતે લખી નાખે પણ આ ઓપ્શન ખોટો છે

તો જોવાનું કે યોગ્ય જવાબમાં પેલા વાંચવાનું કે અહીંયા શું આપ્યું છે પ્રશંસા લ્યા આવે બીજું કીધું છે પ્રશંસાના ઓપ્શનમાં બે સસલા ના સ ત્યારબાદ પછી કીધું છે કે પ્રશંસા પ્રશંસા આ યોગ્ય જવાબ છે સ આવશે શરણાઈ નો એની પછીનો સ આવશે સસલાનો સ નંબર આઠ નિસર્ગિક હવે જોવાનું કે અહીંયા આપ્યું છે કે નૈસર્ગિક હવે આ બે માંથી આપણે જોવાનું અહીંયા જે ગ આપ્યો છે એ દીર્ઘ સાથે આપ્યો છે અને અહીંયા જે ગ આપ્યો છે રસ્વઈ સાથે આપ્યો છે તો યોગ્ય જવાબ આવશે નૈસર્ગિકમાં વચ્ચેનો જવાબ છે રસ્વઈ સાથે જોડાયેલો છે ગ નંબર નવ આશીર્વાદ આપણે આપણે ઘણી વખત ભૂલ કરીએ છીએ કારણ કે આશીર્વાદ આવું જ્યારે તમે ઉચ્ચારણ કરો છો ત્યારે જે જે ર અડધો છે એ વ સાથે જોડાય છે અને ત્યારે વ ઉપર રેફ આવે અને જે સ છે દીર્ઘ આવે બરાબર તો યોગ્ય જવાબ આવશે જે પહેલો ઓપ્શન છે આશીર્વાદ નંબર દસ શિબિર

સાચો નંબર બાર શારીરિક શારીરિકમાં પણ જે ર છે એ દીર્ઘ ઈ સાથે અને એના પછીનો જે ર છે એ રસ્વ ઈ સાથે જોડાયેલો હોવો જોઈએ નંબર તેર નિયમિત નિયમિતમાં જે આપણને આપેલા ત્રણ ઓપ્શનમાંથી વચ્ચેનો ઓપ્શન સાચો છે જેમાં ન રસ્વ ઈ સાથે અને મ પણ રસ્વ ઈ સાથે જોડાયેલો છે નંબર ચૌદ પરિસ્થિતિમાં આપણને જે ત્રણ ઓપ્શન આપ્યા છે એમાંથી

જ્યારે ઉચ્ચારણ કરો છો ત્યારે દ્વ એટલે કે જે દ છે એ વ સાથે જોડાયેલો છે પણ વ કેવો વ તો કે અડધો અને એ પણ જોડાય છે માં દ સાથે તો અહીંયા જે છેલ્લો ઓપ્શન આપ્યો છે ઓપ્શન સાચો છે કારણ કે આપણે ઉચ્ચારણ કરીએ તો ત્યારે દ્વારકા તો બોલતા નથી દ્વારિકા જ બોલીએ છીએ ને તો દ્વ એ જે દ છે એ વ સાથે જોડાયેલો છે અને ર આપણને રસોઈ સાથે જોડાયેલો છે આ ઓપ્શન સાચો છે નંબર સાત શ્વાસ ઓપ્શન બે માંથી જોવાનું જેમાં પહેલો જે ઓપ્શન આપણને આપ્યો છે એ સાચો છે શ્વાસ નંબર અઢાર પોસ્ટ કાર્ડ હવે આપણને ચોખ્ખી આમાં ખબર પડી જાય પોસ્ટ કાર્ડ આપણે લખીએ ત્યારે પેલા તો સ અને ટ આવું ક્યાંય આવે જ નહીં સેમ આમાં ષડકોણનો સન ઉચ્ચારણ ન થાય તો સીધું જ કયો ઓપ્શન વહી તો પહેલો પોસ્ટ નંબર ઓગણીસ રવિન્દ્ર રવિન્દ્ર માં આપણને અહીંયા જે વ આપ્યો છે એ અનુસ્વાર સાથે આપ્યો છે આપણને નહીં આવે અહીંયા જે વ આપ્યો છે એ આપણને દીર્ઘ ઈ સાથે જોડાયેલો આપ્યો છે જે અનુસ્વાર નથી પછીનો જે અકાઉન્ટ આપણને ઓપ્શનમાં જે આપ્યું છે એમાં જે વ જે અનુસ્વાર સાથે જોડાયેલો છે એ પણ રસ્વ ઈ સાથે જોડાયેલો છે તો આમાં યોગ્ય જવાબ આવશે જે આપણને વચ્ચેનો ઓપ્શન છે રવિન્દ્ર માત્ર દીર્ઘ ઈ સાથે જોડાયેલો છે જેમાં અનુસ્વાર આપેલો નથી નંબર 20 વિભાવરી એમાંનો જે યોગ્ય જવાબ છે ઓપ્શન જે પહેલો આપણને આપ્યો છે એ જેમાં વ રસ્વ ઈ સાથે અને છેલ્લે જે ર આપ્યો છે એ દીર્ઘ ઈ સાથે જોડાયેલો છે અદ્ભુત અદભુતમાં જે વચ્ચેનો ઓપ્શન છે એ સાચો છે જેમાં દીતે હવે એમાં જે છેલ્લો ઓપ્શન છે એ સાચો છે ત્યારબાદ નંબર ત્રેવીસ ઉપયોગ હવે આપણે આ વારંવાર રોજિંદા જીવનમાં લગતા હોય આ શબ્દ ઉપયોગ આ તો આપણને આવડવો જોઈએ ઉપયોગ્ય એ નહીં આવે ઉપયોગ્ય આ બે માં ફરક શું છે તો કે આમાં રસ્વ ઉ આપ્યું છે અને આમાં દીર્ઘ ઉ આપ્યું છે પણ આ બે માંથી એક નહીં આવે આવશે કયો ઓપ્શન જે રસ્વ ઉ વાળો ઉ છે અને ત્યારબાદ ઉપયોગ જેમાં યોગ્ય માં ય અંદર સમાયેલો છે એ ઉપયોગ નંબર ચોવીસ કિમિયો એનો જે યોગ્ય જવાબ આવશે આ ત્રણ માંથી એનો જે પહેલો ઓપ્શન જેમાં ક દીર્ઘ ઈ સાથે અને મ રસ્વ ઈ સાથે જોડાયેલો છે ત્યારબાદ નંબર પચીસ પથ્થર પથ્થર આ તો નહીં આવે પથ્થર અને પથ્થર તેમાંથી વચ્ચેનો જે આપણને ઓપ્શન આપ્યો છે એ યોગ્ય છે ત્યારબાદ નંબર છવ્વીસ શિશુ હવે આપણને ઓપ્શન કાઉન્સમાં આપ્યું છે કે શિશુ શિશુ શિશુ

નંબર અઠ્યાવીસ પરીક્ષા જે આપણે અવારનવાર શબ્દનો ઉપયોગ કરીએ છીએ લખવામાં પણ અને બોલવામાં પણ તો તો પરીક્ષા આ નહીં આવે ત્યારબાદ અહીંયા પરીક્ષા ક આપણે ક્યારે આવી રીતે લખતા નથી તો યોગ્ય જવાબ શું આવશે પરીક્ષા માં ર દીર્ઘ સાથે જોડાયેલો તો ત્યારબાદ આગળ વધતા પ્રશ્ન બે આ પેલા શબ્દોની સાચી સંધિ જોડો એક શબ્દ પ્રશ્ન ચોત્રીસ માં અને એક માર્ક નંબર એક નીર ર આપણને કેવો આપ્યો છે ખોડો એટલે કે અડધો અથવા બીજી કઈ રીતે પૂછાય એ પણ કીધું છે કે વિસર્ગ સાથે જોડાયેલો ની પ્લસ મળ તો કાઉન્સ આપણને આપ્યા છે કે નિમળ અલ્પ વિરામ નિર્મળ કે નિસ્મળ તો જવાબ આવશે નિર્મળ ત્યારબાદ નંબર બે વી પ્લસ આપ વિલાપ વ્યાપ કે વ્યાપ તો જવાબ આવશે વ્યાપ નંબર ત્રણ ની પણ વિસર્ગ સાથે જોડાયેલો પ્લસ રસ કે અહીંયા જે ન આપણને આપ્યો છે દીર્ઘ ઈ સાથે આપ્યો છે પછીનો ન આપ્યો છે આપણને રસો ઈ સાથે આપ્યો છે અને ત્યારબાદ આપણને જે નિરસ કીધું છે એ તો નહીં જ આવે કારણ કે જે વિસર્ગ હોય વિસર્ગ પહેલાનો જે સ્વર હોય એ જ્યારે સંધિનું જોડાણ થાય ત્યારે કેવો બને દીર્ઘ ઈ તો યોગ્ય જવાબ આવશે નીરસ જેમાં ન આવશે દીર્ઘ ત્યારબાદ નંબર ચાર સમ પ્લસ આચાર મ આપણને અહીંયા ખોડો આપ્યો છે સમ્યાચાર સમાચાર કે સદાચાર તો જવાબ આવશે સમાચાર નંબર પાંચ વિદ્યા પ્લસ અર્થી વિદ્યાર્થ વિદ્યાર્થી કે વિદ્યાર્થી તો જવાબ આવશે વિદ્યાર્થી

કે પરમાર્થ તો જવાબ આવશે પરમાર્થ સાથે દીર્ઘય સાથે આ બેમાંથી માંથી એક કોઈ નહીં આવે પણ શું આવશે નરેન્દ્ર ત્યારબાદ નંબર તેર ભો પ્લસ ઈશ્ય ભાષ્ય ભવિષ્ય કે ભાવિષ્ય તો જવાબ શું આવશે ભવિષ્ય ચૌદ શ્રદ્ધ પ્લસ શ્રષ્ઠા કે દિગંત બીજો જે કાઉ છે એમાં દ કેવો આપ્યો છે રસોઈ અને જે ત્રીજો ઓપ્શન આપણને આપ્યો છે એમાં શું આપ્યું છે દીર્ઘ ઈ તો જવાબ શું આવશે ઈ વાળો વચ્ચેનો દિગંત નંબર સોળ દંડક પ્લસ અરણ્ય દંડકારણ્ય દંડારણ્ય દંડકાણ્ય તો જવાબ આવશે કે દંડકારણ્ય નંબર સત્તર મહા પ્લસ ઇન્દ્ર મહાન્દ્ર મહેન્દ્ર કે મહેન્દ્ર તો યોગ્ય જવાબ આવશે મહેન્દ્ર નંબર અઢાર કિમ પ્લસ તુ હવે મ અહીંયા આપણને ખોડવા આપ્યો છે કિંતુ કિમતુ કિંતુ પેલો ક આપ્યો છે આપણને રસ્વ ઈ અને ત્રીજો આપણને ઓપ્શન આપ્યો છે કેવો આપ્યો છે દીર્ઘ ઈ તો યોગ્ય જવાબ આવશે કિન્તુ માં જે રસ્વ ઈ વાળો છે એ નંબર ઓગણીસ નીર પ્લસ રવ નિરવ નિરવ કે નિર્વ તો યોગ્ય જવાબ આવશે રસ્વ ઈ વાળો નિરવ સોરી દીર્ઘ ઈ વાળો યોગ્ય જવાબ આવશે દીર્ઘ ઈ વાળો નિરવ

તો યોગ્ય જવાબ શું આવશે જે છેલ્લો આપણું જે કાઉસમાં પેલો છેલ્લો શબ્દ દિગમ્બર સાથે જોડાયેલો છે નંબર એક માછીમાર દ્વંદ્વ ઉપપદ કે તો જવાબ આવશે ઉપપદ માછલા મારનાર

દ્વંદ કે મધ્યમ પદ લોપી જવાબ શું આવશે મધ્યમ પદ લોપી નંબર રાવણનો વધ નો જે વિભક્તિનો પ્રત્યય દર્શાવે છે નો નું ના પ્રત્યય દર્શાવે છે પ્રત્યય સાથે સંકળાયેલો જે સમાસ છે વિભક્તિના એ કયો છે તત્પુરુષ તો જવાબ શું આવશે તત્પુરુષ સમાસ નંબર સાત જીવન શૈલી બહુવ્રિહિ મધ્યમ પદ લોપી કે તત્પુરુષ હવેનો વિગ્રહ કરીએ તો જીવન જીવવાની શૈલી તો વચ્ચેનું પદ જે લોક પદ લોપી દ્વિગુ દ્વંદ્વ કે તત્પુરુષ તો જવાબ શું આવશે તત્પુરુષ રાતની રાણી નંબર નવ વસ્તુ બહુવ્રીહી કર્મધારે કે દ્વંદ્વ યોગ્ય જવાબ આવશે દ્વંદ્વ નંબર દસ સૂર્ય મંદિર તત્પુરુષ ઉપપદ કે મધ્યમ પદ લોપી નંબર બાર ભજના ભજનાનંદ જેના ઓપ્શન આપણને આપ્યા છે બહુવ્રિહિ મધ્યમ પદલોપી કર્મધારય તો યોગ્ય જવાબ આવશે મધ્યમ પદ લોપી નંબર તેર ઋણ રાહત ઋણ જે રાહત દ્વિગુ દ્વંદ્વ કે તત્પુરુષ જેનો જવાબ આવશે તત્પુરુષ ઋણમાંથી રાહત નંબર ચૌદ ત્રિકોણ ત્રણ કોણ ત્રણ કોણનો સમૂહ જે ત્રણ કોણ એટલે કે સંખ્યા સાથે સમૂહ દર્શાવતો સમાસ કયો દ્વિગુ સમાસ નંબર પંદર દાવ પેચ દાવ કે પેચ કે અથવા અને શબ્દો મુકાય વિગ્રહ સમયે તો એ કયો સમાસ આવશે દ્વંદ્વ સમાસ નંબર સોળ નર્મદા એમાં ઓપ્શનમાં આપ્યું છે કે આપણને બહુવ્રીહી ઉપપદ કે તત્પુરુષ તો જવાબ આવશે ઉપપદ નંબર સત્તર મિત્ર મંડળી તત્પુરુષ મધ્યમ પદ લોપી કે કર્મધાર જવાબ આવશે મધ્યમ પદલોપી સમાસ ત્યારબાદ આગળ વધતા પ્રશ્ન ચાર આપેલા બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો બે શબ્દ પ્રત્યેક નો અડધો ગુણ એટલે કે ટોટલ આપણને બે શબ્દ આપ્યા છે હશે એક શબ્દ નો અડધો ગુણ બે બીજા શબ્દ નો પણ અડધો ગુણ ટોટલ એક માર્ક માં પ્રશ્ન ક્રમાંક છત્રીસ પૂછાય છે ઉમંગ ગતિ સ્ફૂર્તિ તો જવાબ આવશે ઉમંગ હવે બીજું આપ્યું છે એની જ નીચે હોશ જોજો આપણે બોલીએ છીએ કે હોશ એમાં ઉચ્ચારણ કરીએ ત્યારે અનુસ્વાર આવે અને આમાં આવતું નથી તો હોશ તો આ જે હોશ શબ્દ છે એના આપણને કાઉન્સ આપ્યા છે ભાન જોશ કે જોમ તો જવાબ આવશે ભાન નંબર બે મુદ્દા નોંધ મહત્વની બાબત કે ટીકા યોગ્ય જવાબ આવશે મહત્વની બાબત નીચે આપ્યું છે કે મુદ્દા આમ આપણે ભાર દઈને બોલીએ કે મુદ્દા દ બીજી વાર એટલે કે ડબલ દ સાથે જોડાયેલો દ નો ઉલ્લેખ થયો છે જયારે નીચેના શબ્દમાં મુદ્દા એમાં દ સાથે બીજો કોઈ શબ્દનો જોડાણ થયું નથી

અહીં પૂછે માંસ રગ કે રૂઆટું તો જવાબ આવશે રગ નસો એટલે કે આપણી જે શરીરની જે નસ હોય રગ હોય એ નંબર છ કઠોર કઠોળ કઠણ કે દાણા તો જવાબ આવશે કઠણ નંબર આ એના પછીનું આપ્યું છે કઠોળ ઘંટી રોજિંદુ એક અનાજ તો કઠોળ એટલે એક અનાજ નંબર સાત ખાદ્ય ખાતર ચોરી ખોટ ખાદ શું આવે ખોટ ખભો બળદ કે ઘૂસરી જવાબ આવશે ખભો નંબર આઠ કેશ રૂવાટી વાળ કે જટા જવાબ આવશે વાળ કેસ અકસ્માત કોટ કે મુકદ્દમો તો જવાબ આવશે કે મુગ્ધમો નંબર નવ શરત હોડ સ્મરણ કે શાપ તો જવાબ આવશે હોડ શરત એટલે કે એમાં સ્મૃતિ રાગ કે ઉધરસ તો જવાબ આવશે કે સ્મૃતિ આગળ વધતા નંબર દસ સાજ રૂપ શણગાર કે અંબાર તો યોગ્ય જવાબ આવશે શણગાર સાંજ રાત્રિ પ્રહર કે સંધ્યાકાળ તો યોગ્ય જવાબ આવશે સંધ્યાકાળ નંબર અગિયાર સૂર આમાં સૂર અને સૂર બે તમને સેમ જ દેખાશે પણ આમાં એક તફાવત છે રસ્વ ઉ અને દીર્ઘ ઉનું ઘાંટું સિસોટી કે અવાજ તો યોગ્ય જવાબ આવશે અવાજ ત્યારબાદ સૂરમાં રજપૂત દેવ કે સૂરવીર એનો જવાબ આવશે દેવ નંબર બાર ઉદર પેટ આ તો બધાને ખબર જ હોય ત્યારબાદ ઉંદર એક પ્રાણી આગળ વધતા પ્રશ્ન પાંચ આપેલ વાક્ય કે પંક્તિમાંના અલંકારનો પ્રકાર જણાવો એક વાક્ય અથવા તો પંક્તિ આપી હશે પ્રશ્ન સાડત્રીસ સાથે સાડત્રીસ ના પ્રશ્ન સાથે આ પૂછાશે એક માર્ક માં અલંકાર પૂછાય છે નંબર એક હલકો અંધકાર ઉતરે છે ઉપમા વણસગાય કે સજીવા રોપણ જવાબ આવશે સજીવા રોપણ કેમ જ્યારે નિર્જીવ વસ્તુનું

કોની તો કે મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે ઉપમા ઉત્પ્રેક્ષા યમક તો જવાબ આવશે ઉપમા નંબર ત્રણ જેને જાગી ગયો તુરિયાનો તાર રે તુરિયાનો તાર એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો અથવા તો ચોથી બ્રહ્મ અવસ્થા જાગ્રત થવી એના ઓપ્શન આપ્યા છે શ્લેષ અહીંયા જે શ્લેષ છે એ આ રીતે લખાશે એટલે બધામાં તમારે ધ્યાનમાં લેવું બરાબર વારંવાર હું લખીશ નહીં પણ શ્લેષમાં જે શ છે એ આવી રીતે લખાશે ઉપમા તો યોગ્ય એનો જવાબ આવશે ત્યારબાદ આગળ વધીએ નંબર આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે સજીવારોપણ યમક અનન્વય મેં પહેલા જ કીધું તું કે સજીવનું નિર્જીવનું જયારે સજીવમાં આરોપણ કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને સજીવારોપણ તો અહીંયા જવાબ શું આવશે સજી વારો પણ નંબર પાંચ ગરોળીથી ડરનારે રીછને ડરાવ્યા ઉપમા વ્યાજ સ્તુતિ કે ઉત્પ્રેક્ષા હવે અહીંયા જોજો એવા આપણે એવો અલંકાર આવે છે વ્યાજ સ્તુતિ કે જેમાં નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા થાય બરાબર આપણે કોઈ વિશે એમ કહેતા હોય સારું વાક્ય પણ પાછળ એની આમ કટાક્ષમાં કાપી નાખીએ નિંદા કરી નાખીએ તો કયો અલંકાર આવે વ્યાજ સ્તુતિ અહીંયા શું કીધું કે ગરોળીથી ડરનારે રીછને ડરાવ્યા પેલા તો એની નિંદા થઈ કારણ કે ગરોળીથી ડરે છે ડરા પછી એ રીંછને ડરાવે છે અહીંયા એના વખાણ થયા તો શું કીધું કે નિંદા દ્વારા વખાણ થાય અથવા તો વખાણ દ્વારા નિંદા થાય તો કયો અલંકાર આબે વ્યાજ સ્તુતિ અલંકાર નંબર છ અમારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી હતી પરી જેવી જેવી અહીંયા આપણને આપ્યો માવાચક શબ્દ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા સરખામણી થાય તો શું આવે ઉપમા નંબર સાત કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી સજીવારો પણ રૂપક કે ઉત્પ્રેક્ષા જવાબ આવશે સજીવારો પણ નંબર આઠ જે શિરે હું હાથ ફેરવતો હવે હાથ દે વણાનું પ્રાસ સજીવારો કે ઉપમા હવે અહીંયા જોવાનું કે જે શિરે હું હાથ ફેરવતો હવે અહીંયા હ જે અક્ષર જે વણ છે વારંવાર આવે છે હવે હું યાદ અપાવું તમને એક વ્યાખ્યા એટલે તમને ખબર પડી જશે કયો અલંકાર વાત કરી છે હવે જે વાક્ય તો પંક્તિમાં એકનો એક વર્ણ એકનો એક વર્ણ શબ્દની શરૂઆતમાં સાંભળજો ફરી એક વાર એકનો એક વર્ણ શબ્દની શરૂઆતમાં વારંવાર એટલે કે બે કે તેથી વધુ વખત આવતો હોય ત્યારે વર્ણાનું પ્રાસ અથવા તો વર્ણ સગાય અલંકાર બને છે હવે અહીંયા હ એક વાક્ય એક પંક્તિ આ જે એકનો એક વર્ણ છે એ જે શબ્દ આપ્યા છે એ શબ્દની શરૂઆતમાં આવે છે એટલે કે અહીંયા આપણને કેટલી વાર આપ્યો ચાર વાર શરત શું હતી કે ભાઈ બે અથવા તો બે થી વધુ વખત આવવો જોઈએ તો કયો અલંકાર થશે વર્ણાનું પ્રાસ નંબર નવ રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાડું પણ કહે છે ઉપમા રૂપક વ્યાજ સ્તુતિ જવાબ આવશે વ્યાજ સ્તુતિ નંબર દસ અરવલ્લી નો પિંડ પ્રાણ માં ધબકે છે રત્નાકર વર્ણાનુપ્રાસ યમક કે સજીવા રોપણ તો જવાબ આવશે સજીવા રોપણ નંબર અગિયાર સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ ભૃંગ એટલે ભમરો ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક યોગ્ય જવાબ આવશે રૂપક રૂપક જે છે અલંકાર એ એકરૂપતા દર્શાવે સમાનતા દર્શાવે ત્યારબાદ નંબર એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી બરાબર જવાબ આવશે નંબર તેર તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો ઉપમા વાચક શબ્દ અહીંયા કયા અલંકાર થશે ઉપમા નંબર ચૌદ રહીથી વિકુટો થઈને આ સુર એક ઢુંઢે કદમની ની

ક્ષા નંબર અઢાર જીવલો જવાનીમાં પણ ખખડી ગયેલો હાડપિંજર જેવો અહીંયા આપણને ઉપમા વાચકે શબ્દ સરખામણી થઈ છે તો આવશે ઉપમા અલંકાર ત્યારબાદ નંબર ઓગણીસ શાહુકારના રાતા ચોપડામાં દેવું પાંચ ગણું બોલાતું હતું એમાં શું આવશે જવાબ આવશે શ્લેષ નંબર વીસ આગે આગે ખેતર જો બે કરી ઊંચા મને વારતી એમાં પણ જવાબ આવશે શ્લેષ નંબર એકવીસ ખીણમાંથી સમ ખીણમાંથી સાગ છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથે જે કાલ્પનિક વણાનુપ્રાસ વ્યાજ સ્તુતિ કે સજીવા રોપણ તો જવાબ આવશે સજીવારોપણ બાવીસ નંબર ઉત્પ્રવાની જવાની તો જવાની તો જવાની છે થોડી રોકી રોકાવાની છે કાઉસમાં આપણને આપ્યું રૂપક વ્યાજ સ્તુતિ કે શબ્દાનુપ્રાસ તો યોગ્ય જવાબ આવશે શબ્દાનુપ્રાસ પ્રશ્ન છ આપેલા શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો એક માર્કમાં પૂછાય છે એક શબ્દ પ્રશ્ન આડત્રીસ નંબર એક લોભી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય એક પણ પ્રત્યય નહીં તો જવાબ આવશે પર પ્રત્યય કારણ કે લોભી છે એને વ્યવસ્થિત જો તમે છૂટું પાડો તો લોભ પ્લસ ઈ એટલે કે જે પ્રત્યય રચાય છે એ ક્યાં રચાય છે પાછળ

પૂર્વ પ્રત્યય કે એક પણ પ્રત્યય તો જવાબ આવશે કે એક પણ પ્રત્યય નહીં જવાબદાર જવાબદાર પાછળ આર પ્રત્યય છૂટો પડે છે તો જવાબ આવશે પર પ્રત્યય નંબર બરાબર પાછળ આપણે છૂટું પડીએ તો સમજણમાં અણ પ્રત્યય છૂટો પડે છે જે પાછળ તો જવાબ આવશે પર પ્રત્યય નંબર સાત નિરોગી રોગી અલગ પડી જાય

પાછળ જે પ્રત્યય છૂટો પડે છે એ આર છૂટો પડે છે તો જવાબ આવશે પર પ્રત્યય નંબર તો એનો એમાં પર પ્રત્યય પૂર્વ પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં તો એનો યોગ્ય જવાબ આવશે પૂર્વ પ્રત્યય નંબર તેર પરિવર્તન એનો યોગ્ય જવાબ આવશે પૂર્વ પ્રત્યય નંબર ચૌદ તાત્વિક આપેલા ત્રણ ઓપ્શનમાંથી જે યોગ્ય જવાબ આવશે એ પર પ્રત્યય

વર્ણ છૂટું પડતા આગળ પ્રત્યય રચાતા પૂર્વ પાછળ છૂટો પડતા યોગ્ય જવાબ આવશે પર પ્રત્યય પ્રશ્ન સાત આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો બે શબ્દો પ્રત્યેક નો અડધો ગુણ પ્રશ્ન ઓગણચાલીસ એક માર્ક

રજા કે ખુશી તો યોગ્ય જવાબ આવશે યોગ્ય જવાબ આવશે સ્વર નંબર સાત ફલક કાઉસ આપે ઊંડાણ મેદાન વિસ્તાર તો યોગ્ય જવાબ આવશે વિસ્તાર પ્રહાર ધા સરવા સવાર કે ઘા તો યોગ્ય જવાબ આવશે ઘા નંબર આઠ ક્રૂર ઘાતકી મુશ્કેલ કે ક્રોધી તો યોગ્ય જવાબ આવશે પ્રેમ નંબર નવ પિંડ દડો લોટ કે દેહ તો યોગ્ય જવાબ આવશે દેહ સુધા સુદૃષ્ટિ અમૃત કે સ્ત્રી તો યોગ્ય જવાબ આવશે ઓપ્શન આપ્યા છે સફળ ક્રિયાકર્મ કે વિધિ તો યોગ્ય જવાબ આવશે સફળ બહાવરી બહાદુરી ગભરાયેલી કે ઉશ્કેરાયેલી તો જવાબ આવશે ગભરાયેલી નંબર બાર ઝાંકળમાં આપ્યું છે પાણી વરસાદ કે તુષાર જવાબ આવશે ચંદ્ર છોકરો કે અનંગ તો જવાબ આવશે ચંદ્ર ગીરામાં કીધું છે વાણી છોકરી કે ગિરનાર તો યોગ્ય જવાબ આવશે વાણી નંબર માં તરાઈમાં કીધું છે તળેટી લીલોતરી

કે ભાર તો યોગ્ય જવાબ આવશે કરજ નંબર સત્તર માં કીધું છે વેઠમાં શ્રમ પરસેવો કે વેતરું તો યોગ્ય જવાબ આવશે વેતરું લાગોમાં કીધું છે કે તક હક કે મહેનત તો યોગ્ય જવાબ આવશે હક ત્યારબાદ નંબર અઢાર માં કીધું છે પાય તો એનો આપણને ઓપ્શન આપ્યા છે કે ઝાંઝર પાયલ કે પગ તેનો યોગ્ય જવાબ આવશે પગ

એક શબ્દ પ્રશ્ન ચાલીસ એક માર્ક ચાલીસ માં જે સવાલમાં પૂછાય છે નંબર એક તૃષ્ણા જે ભાવ દર્શાવે તો જવાબ શું આવશે ભાવવાચક નંબર બે વિદ્યાર્થી ક્રિયા વ્યક્તિ કે જાતિ જાતિ દર્શાવે તો જવાબ આવશે જાતિવાચક નંબર ત્રણ પીડા એક ભાવ દર્શાવે દ્રવ્ય વાચક સમૂહ વાચક કે ભાવવાચક તો જવાબ આવશે ભાવવાચક સાધુ જાતિ દર્શાવે

તો જવાબ આવશે વ્યક્તિવાચક ઝરણો જાતિ દર્શાવે છે તો જવાબ આવશે જાતિવાચક ભીડ સમૂહ દર્શાવે છે તો જવાબ આવશે આમાંથી સમૂહ વાચક નંબર અગિયાર માંદગી એક ભાવ દર્શાવે છે તો જવાબ આવશે ભાવવાચક નંબર બાર પરસેવો દ્રવ્ય એટલે કે દ્રવ્ય વાચક નંબર તેર ઈર્ષા એ પણ ભાવ જગાડે છે તો જવાબ આવશે ભાવવાચક

અનાજમાં આવે ઘન સ્વરૂપે એટલે આવશે દ્રવ્ય વાચક સુંદરતા એ પણ ભાવ દર્શાવે તો જવાબ શું આવશે ભાવવાચક યુવાન એક જાતિ દર્શાવે છે તો જવાબ આવશે જાતિવાચક દાળ ચોખા દ્રવ્ય દર્શાવે દ્રવ્યવાચક નંબર પચીસ ગોવિંદ વ્યક્તિનું નામ છે એટલે વ્યક્તિવાચક આગળ વધીએ આસુ આસુ દર્શાવશે દ્રવ્ય દ્રવ્યવાચક નંબર સત્યાવીસ ઢોર એ પણ જાતિ દર્શાવે એટલે જાતિવાચક નંબર અઠ્યાવીસ કાળ એક ભાવ દર્શાવે તો જવાબ શું આવશે ભાવ વાચક નંબર ઓગણત્રીસ રેતી બરાબર છે દ્રવ્ય વાચક સંજ્ઞામાં ખબર હોય તો બે ભાગ પડે ઘન અને પ્રવાહી જે ઘન પદાર્થ છે એમાં કઠોળ અનાજ રેતી બધું એમાં આવે તો શું દર્શાવે દ્રવ્યવાચક લાચારી એક ભાવ દર્શાવે તો જવાબ આવશે ભાવવાચક દેવું એ પણ ભાવ દર્શાવે તો જવાબ આવશે ભાવવાચક ત્યારબાદ નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો આગળ જે આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરેલું હતું એમાં આપણને વિકલ્પો આપ્યા હતા વિકલ્પોમાંથી જે આપણને ત્રણ વિકલ્પ આપ્યા હોય એમાંથી યોગ્ય જવાબ શોધીને લખવાનો હતો પણ હવે ફરી જાય છે કે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો આમાં કોઈ ઓપ્શન આપ્યા નથી પ્રશ્ન નવ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો એક રૂઢિપ્રયોગ પૂછાશે એક માર્ક પ્રશ્ન ક્રમાંક એકતાલીસ નંબર એક તાળી લાગવી જવાબ આવશે લગ્નિ લાગવી નંબર બે આંખ ભીની થવી જવાબ આવશે લાગણી સભર થવું

હુંફ આપવી નંબર નવ પરસેવો છૂટી જવો જવાબ આવશે ગભરામણ થવી નંબર દસ દાવ રમવા તો જવાબ આવશે યુક્તિ પ્રયુક્તિ કરવી નંબર અગિયાર ભગવું ભગવું ધ્યાન હોવું જવાબ આવશે કે ભગવાધારી સંતોનું ચિત્ત પરમાત્મામાં લીન હોવું નંબર બાર ફાંફા મારવા તો જવાબ આવશે કે વ્યર્થ પ્રયત્ન કરવા નંબર તેર કદર કરવી તો જવાબ આવશે કે મહત્વ સમજવું સહારો લેવો નંબર પંદર લાલ કાર્પેટ બિછાવવી જવાબ આવશે સ્વાગત કરવું નંબર કરોળ ઘી કેળા હોવા એટલે કે પૈસાદાર હોવું અથવા તો માલામાલ હોવું નંબર સત્તર નવનેજા પડવા એટલે કે ખૂબ તકલીફ પડવી નંબર અઢાર અરેરાટી અનુભવી જવાબ આવશે ત્રાસી જવું અથવા તો દુઃખ અનુભવવું નંબર ઓગણીસ દૂધે ધોઈને આપવું જેનો જવાબ આવશે કે પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું પ્રશ્ન દસ નીચે આપેલ કહેવતનો અર્થ લખો એક કહેવત એક માર્ક પ્રશ્ન આપણને બેતાલીસ ક્રમાંક આપેલો છે પ્રશ્ન ક્રમાંક બેતાલીસ સવાલ નંબર એક કે બોડીને તાવળી વળી કાહકી કેવી જવાબ આવશે કે અત્યંત દરિદ્રતા હોવી જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી

ન બને એવી મિથ્યા પહેનત કરવી નંબર પાંચ ઉતાવળે આંબા ન પાકે જવાબ આવશે કે ઉતાવળ કરવાથી કાર્ય સારું થાય નહીં નંબર છ લાગ્યું તો તીર નહીં તો તુકો તેનો જવાબ કહેવતનો અર્થ થશે કે કામ થઈ જાય તો લાભ છે નહીં તો કઈ નુકસાન નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી વ્યાકરણ વિભાગના જે એક થી દસ પ્રશ્નોનું તમામ સોલ્યુશન કરેલું તો હવે ના જે દસ થી આગળના અગિયાર થી વીસ જે ટોપિક છે એ આપણે બીજા લેક્ચરમાં કવર કરશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો